આજનો યુગ એટલે મોબાઈલ ઇન્ટરનેટનો યુગ. આજકાલ દરેક ઘરોમાં નાના બાળકોથી માંડી મોટા લોકો મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. આવો જોઈએ સોશિયલ મીડિયાના સાઈડ ઇફેક્ટ. તમે જો તમારા સંતાનોને જો અત્યારથી છૂટથી જો મોબાઈલ વપરાશ કરવાની છૂટ આપી રહ્યા છો તો આ કિસ્સો તમારા માટે લાલબત્તી સમાન છે. અહીં દ્વારકામાં બનેલ ઘટનાએ આજના યુગના સગીર વયના બાળકોને આપી દીધેલ છૂટ સામે અનેક પ્રશ્નાર્થ ઊભા કરી દે તેમ છે. આવો અમે તમને જણાવીએ શું છે આ સમગ્ર મામલો અને સોશિયલ મીડિયા શું આવી રહી છે આની સાઈડ ઇફેક્ટ. દ્વારકાની એક સગીરા મોબાઈલ ઇન્ટરનેટનો બેધડક ઉપયોગ કરતી હોય તેને એક વિડીયો મોબાઈલ એપ ડાઉનલોડ કરી હતી, જેમાં તેનો મધ્યપ્રદેશ રહેતા યુવક શેરુ ઉર્ફે ગૌરવ ફોજીસિંગ બરવંતસિંગ સરદારજીએ ઇમરિયા ગામનો વતની છે તેની સાથે અજહર નામની વિડીયો એપ દ્વારા કોન્ટેક્ટ થયા બાદ વધુ નીકળતા આવી સોશિયલ સાઇટ પર કોન્ટેક્ટ થયો. કોન્ટેક્ટ થયા બાદ માસૂમ સગીરાને આ યુવકે પ્રેમજાળમાં એવી તો ફસાવી કે સગીરા બસ તેના મોહજાળમાં ફસાઈ ગઈ. વાત આટલેથી અટકતી નથી. પ્રેમજાળમાં ગૌરવે આ સગીરાને ફસાવી તેને પોતાની પાસે ભાગી જવા માટે મનાવી લીધી. સગીરા આ સાતીરને કોઈ ચાલ સમજે એ પહેલાં જ આ શેરુ ઉર્ફે ગૌરવે સગીરાને ભગાડી જવાનો પ્લાન બનાવી સગીરાને ફોસલાવી ભગાવી જવા માટે તૈયાર કરી આખરે આ યુવક મધ્યપ્રદેશથી દ્વારકા આવી પહોંચ્યો અને સગીરાને ફોન પર વાત કરી ભાગી જવા માટે ફોસલાવી મનાવી લીધી અને સગીરાને ટ્રેન મારફતે આ યુવક મધ્યપ્રદેશ લઈ ગયેલ હોય આખરે પોતાની માસૂમ દીકરી ગુમ થતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને દીકરીને ના મળતા તેમને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સગીરા ગુમ થતાં પોલીસે પોતાની સગીરાના મોબાઈલના આધારે આ યુવકના મોબાઈલ નંબરના આધારે લોકેશન મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ સગીરાના મોબાઈલમાં મળેલા આ ફોટાએ આ પોલીસનું કામ સરળ બનાવી દીધું. ફોટામાં યુવક બાઇક પર બેસેલો જોવા મળે છે. પોલીસે સીધી નંબર પ્લેટના આધારે મધ્યપ્રદેશ સુધી તપાસ ટીમ મોકલી તાત્કાલિક આ મામલે તપાસ આદરી અને પોલીસ વિભાગના કર્મચારીઓ આખરે આ નંબર પ્લેટના આધારે આરોપી યુવક સુધી પહોંચવામાં પણ સફળ રહ્યા અને હેમખેમ આ સગીરાને તેના માતા પિતાને પાસે સોંપેલ છે, ત્યારે આરોપી એવા યુવાનને સોશિયલ સાઇડનો પ્રેમ સાઇડ ઇફેક્ટમાં પરિણમ્યો છે. આખરે આ સોશિયલ સાઇડના પ્રેમના દરવાજાએ તેના સીધા જેલ હવાલે કર્યા છે. આ કિસ્સો તમામ એવા પરિવારો માટે લાલબત્તી સમાન છે જેઓ પોતાના સંતાનોને મોબાઈલ ઇન્ટરનેટની બેધડકપણે બંધન વિના છૂટ આપી રહ્યા છે. મોબાઈલને ઇન્ટરનેટના ઉપયોગથી સોશિયલ સાઇટ પર લોકો રસ્તો ભૂલી જતા હોય છે અને સદઉપયોગની જગ્યાએ આવી સાઇડોના કારણે ક્યારેક જિંદગી જેલમાં પણ કાઢવાનો વારો આવતો હોય છે. સોશિયલ સાઇડના સાઇડ ઇફેક્ટ ધીમે ધીમે વધી રહ્યા છે. હવે મા બાપે સંતાનોને આ બાબતે પણ ઉજાગર કરવા જરૂરી બન્યા છે. નિર્દોષ અનેક લોકો આવી સાઇડોમાં ભોરવાઈ જઈને ખોટું પગલું ભરી બેસતા હોય ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ લોકોએ આ બાબતે સજાગ રહેવાની જરૂર છે, કેમ કે સોશિયલ સાઇડની અવરી ઇફેક્ટ પણ પડી શકે છે અને ક્યારેક આવા ગુનેગારોને ઘરના રસ્તા ખુદ આપણે બતાવી દેતા હોઈએ છીએ, ત્યારે હવે આ સોશિયલ જમાનામાં દરેક સતર્ક રહેવાનું જરૂર છે. મુકેશ મોકરિયા, જેડે શ્રી દ્વારકા. ગઈ તારીખ 26/9/2019 રોજ દ્વારકાથી એક સગીરાને પોલીસમાં ભગાડી ગયો તે બાબતને ફરિયાદ દાખલ થયેલી, જેની તપાસ અમે કરેલી હતા. તે તપાસ દરમિયાન અમને ભોગ બનનારના મોબાઈલ નંબર ઉપરથી આરોપીનો ફોટો મળી આવેલ અને એની સાથે એક બાઇકનો પણ ફોટો મળી આવેલ, જે આધારે અમે તપાસ કરતા એમપીનું બાઇક હોય જેથી અમે એક ટીમ બનાવી દ્વારકા પોલીસ તથા અમારા સીપીઆઈની એક ટીમ બનાવી અને એમપી તપાસમાં રવાના કરેલ. જે મોબાઈલ જે બાઇકના નંબર ઉપરથી એડ્રેસ મેળવી એડ્રેસ આધારે તપાસ કરતા મચકોરીસમ શેરુ ઉર્ફે ગૌરવ સરદારજીનો મળી આવેલ અને જે ગેરતગંજ ગામનો જિલ્લો રાયસેન મધ્યપ્રદેશનો હોવાનું તપાસ દરમિયાન મળી આવેલ છે અને આ આરોપીને ભોગ બનનાર સાથે અઝર એપ મોબાઈલમાં જે આવે છે તેના દ્વારા કોન્ટેક્ટ થયેલો અને એકબીજા સાથે કોન્ટેક્ટ થયેલો હતો બંનેનો. અને
અને આ મળેલા આરોપી શેરુ ઉર્ફે ગૌરવ ગૌરવ સોનબ ફોજીસિંહ સરદારજીને તથા ભોગબંડાને એમપીથી લાવી આરોપીને 363, 366 તથા 376 તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે.